નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કંઈક એવું શીખવા જઈ રહ્યા છીએ કે જેમાં આપણે ક્વેશ્ચન જાતે બનાવવાનો છે. ક્વેશ્ચન આપેલો નહીં હોય. 2.3 પાંચમો દાખલો, એમાં કંઈક આવું છે. P(x), g(x), q(x) ને r(x)ના ઉદાહરણ આપવાના છે. કેવા? તો કે તમને શરતો આપેલી હશે, એ શરતનું પાલન થાય એવા બહુપદી આવી આપવાની છે. બરાબર? એટલે તમારે બનાવવાની કઈ? પી ને જી બનાવવાની, અને ક્યુ ને એ આર ક્યાંથી મળશે? તો કે એનો ભાગાકાર કરો એટલે મળી જશે. બરાબર? તો ચાલો, સૌથી પહેલી શરત આપણને એ છે, P(x)ની ઘાત બરાબર Q(x)ની ઘાત. આમાં કઈ રીતે થશે? તો કે જોવો જોઈએ, P(x) એટલે અંદર હોય આવી રીતે, અને G(x) Q(x) એટલે ઉપર હોય એ. બરાબર? તો આ અંદરની અને ઉપરની ઘાત સરખી થવી જોઈએ. આ બે સરખી થવી જોઈએ એમ નથી કહેતા, એની ઘાત. બરાબર? x² + x 3x + 1 આમાં ઘાત કેટલી છે? આ બે. એક્સની મોટા મોટી હોય એની બહુપદીની ઘાત કહેવાય. બરાબર? તો એવી રીતે આપણે શું કરવાનું છે? તો કે આ સરખું થવું જોઈએ એની ઘાત આ બેની. તો આપણે શું કરશું? અહીંયા ગમે તે અચળ બહુપદી મૂકી દેશું બારે, એટલે ઓટોમેટિક ઉપરની ના બે કેવી થઈ જશે? સરખી થઈ જશે ઘાત. તો જોવો જો કઈ રીતે કરીએ છીએ. સૌથી પહેલા P(x) તમને મજા આવે લખ નાખવાનું, અને G(x) તમારે અચળ બહુપદી રાખવાની છે ને, એટલે તમે શું કરશો? G(x) 5 રાખીએ ધારો કે અત્યારે. બરાબર? G(x) બરાબર કેટલું રાખવું? 5. ચાલો, P(x) શું રખાય હવે? તો કે તમારે કેવી રાખવી છે? આપણે દ્વિઘાત રાખવી છે કે ત્રિઘાત? તો કે દ્વિઘાત રાખીએ અત્યારે. તો દ્વિઘાત હોય તો તમને ખબર છે, x² વાળું પદ હોય, x વાળું પદ હોય અને અચળ પદ હોય ને. બરાબર? દ્વિઘાતમાં હવે આપણે શું કરશું? અહીંયા છે ને જે સહગુણકો, એમાં 5 ઘડીઓ લખી નાખશું. ચાલો, 5 × 5 5 × 2 અહીંયા + 10 5 × 3 = 15. ચાલો આવું લખું. બરાબર? આ તમે P(x) બનાવી, આ તમારી G(x). તો હવે તમારે ભાગાકાર કરીને ક્યુ અને આર મેળવવાની થશે. અને તમારે તો ચારે ચાર લખવાની છે. હવે તમારે શું કરવાનું? આ બેનો ભાગાકાર કરી નાખવાનો. ભાગાકાર કઈ રીતે? તો કે આપણે ઓલું બહુપદી ભાગાકાર જે રીતે શીખા એ જ રીતે કરવાનું છે. બરાબર? તો ચાલો જોઈએ. આપણે મોઢે કરીએ, આ ડાયરેક્ટ મોઢે થઈ જાય આવા દાખલા હોય ને. આમાં શું છે જુઓ તો, 5 × 5 ભાગ આવશે એટલે 1x² થશે, + 5 કેટલા? 5 × 2 = 10, અને x નો x, + 5 × 3 = 15, અને શેષ આમાં કેટલી વધે? 5 × 3 = 15 થઈ ગયા, એટલે શેષ કેટલી વધશે? 0. બરાબર? હજી એક ઉદાહરણ લઈએ. ચાલો, P(x) G(x) P(o) આ વખતે મારે G(x) 6 રાખવી છે. બરાબર? તો અહીંયા 6 ઘડીઓ લખવાનો. પહેલાં x² ને x તો કન્ફર્મ જ, હવે 6 ઘડીઓ. 6 × 1 = 6, 6 × 2 = 12, 6 × 3 = 18. ચાલો, હવે મારે શું લખવાનું? ક્યુ અને આર લખવાની છે. તો અહીંયા શું આવશે? 6 × 1 = 6, અને x² ની નીચે x² 6 × 2 = 12 × x, 6 × 3 = 18. 6 × 3 = 18 થઈ ગયા, એટલે શેષ કેટલી આવશે? 0. હવે ધારો કે હું આ બે વસ્તુ એમ જ રાખું છું. ચાલો, 6x² + 12x + 18, અને G(x) રાખું છું 6. તો ચાલો, આ 18ની બદલે હું હવે છે ને એક ફેરફાર કરું, 19 કરી નાખું ખાલી. તો શું થશે? તો કે પહેલાં ભાગ લાવો, 6 × 1 = 6, 6 × 2 = 12, 6 × 3 = 18 થાય. પણ અહીંયા જો 19 છે, એટલે અહીંયા તો આપણે 18 જ થયા, તો 19 માંથી 18 જાય તો જવાબ શું આવે? તમારો 1. બરાબર? તો શેષ હોય તે તમારે 1. આ રીતે અહીંયા ધારો કે 20 લીધા હોત તમે, તો શેષ કેટલી વધત? શેષ 2 વધત. અહીંયા 21 લીધા હોત તો શેષ કેટલી વધત? 3 વધત. બરાબર? એ રીતે તમારે અહીંયા અચળ બહુપદી રાખવાની, અને અહીંયા તમારે ગમે એમ આનો ઘડીઓ લખી નાખવાનો સહગુણકમાં, એટલે તમારે P(ની અને Q(ની ઘાત છે ને એ કેવી રહેશે? સરખી રહેશે. આપણે જો એ જ રીતે કર્યું છે. બરાબર? જો 5 છે તો 5 ઘડીઓ, 3 છે તો અહીંયા 3 ઘડીઓ. જો 3 × 2 = 6, 3 × 3 = 9,
ઈજ રીતે ચાર, તો ચાર નો કર્યો. એ જ રીતે એક, તો અહીંયા તમે ગમે તે લખી શકો. બરાબર, એક હોય એટલે એક ના ઘડીએમાં તો બધું આવતું જોઈ અને શેષ વધશે તમારી ઝીરો. એ જ રીતે છ, તો છ નો ઘડ્યો, છ એકા છ, છ દુ બાર, છ તેરી અઢાર. અઢારની બદલે આપણે શું રાખવું, ઓગણીસ. ઓગણીસ રાખ્યું એટલે શેષ એક તમારી વધશે. બરાબર, તો આ રીતે તમે ગમે તેવા ઉદાહરણ બનાવી શકો. હવે બીજું ઉદાહરણ કંઈક આવું આવે છે, ક્યુ ઓફ એક્સની ઘાત બરાબર આર ઓફ એક્સની ઘાત, આવું કંઈક કરવાનું છે. તો હવે શું કરશું, તો કે આવું કંઈક હોય ત્યારે એક વસ્તુ યાદ રાખવી હંમેશા, બીજું કંઈક આવું છે કે ક્યુ ઓફ એક્સ એટલે ઉપર હોય ઈ અને આર ઓફ એક્સ, આર ઓફ એક્સ એટલે અહીંયા જી શેષ હોય એ. બરાબર, તો આ બેની ઘાત કેવી થવી જોઈએ, સરખી થવી જોઈએ. તો શું કરશું, તો કે સૌથી પહેલાં આના માટે આપણે એક નિયમ બનાવ્યો છે કે પી ઓફ એક્સ અને ક્યુ ઓફ એક્સ કેવી રાખવી, પી ઓફ એક્સ અને જી ઓફ એક્સ હોય. બરાબર, કેવી રાખવાની, તો કે પી ઓફ એક્સ છે ને ત્રિઘાત બહુપદી રાખવાની. આ બે નિયમને ફોલો કરો એટલે આ બેની ઘાત સરખી થશે. પી ઓફ એક્સ કેવી રાખવાની, ત્રિઘાત બહુપદી, મજા આવે એ ત્રિઘાત, સહગુણક ગમે એ મોજ આવે એ. બરાબર, એ ત્રિઘાત. અને જી ઓફ એક્સ કેવી રાખવાની, તો કે જી ઓફ એક્સ દ્વિઘાત રાખવાની, પરંતુ એક્સ વાળું પદ નહીં, એક્સ વાળું પદ ન હોવું જોઈએ. કઈ રીતે, તો કે જો ઉદાહરણથી પી ઓફ એક્સ અહીંયા જો તમે ત્રિઘાત રાખી, ત્રણ ઘાત, બે ઘાત, એક ઘાત, અચળ, સહગુણક ગમે તે હોય કાંઈ ફેર પડે નહીં. અને જી ઓફ એક્સ કેવી રાખી, જુઓ તો દ્વિઘાત રાખી, સ્ક્વેર વાળું પદ છે પણ એક્સ વાળું પદ નથી. બરાબર, આવી રાખવાની, સ્ક્વેર વાળું પદ રાખવાનું પણ એક્સ વાળું રાખવાનું નહીં, એવી દ્વિઘાત બહુપદી. પછી હવે આ બેનો ભાગાકાર કરશો ને તો તમને ક્યુની અને આરની ઘાત સરખી જ મળશે. અહીંયા જો ક્યુની ઘાત એક છે, આર એ કેવી, એક ઘાતવાળી બહુપદી એટલે સરખી જ મળી. એ જ રીતે જો તો પી ઓફ એક્સ ત્રિઘાત રાખી, ઓકે, જી ઓફ એક્સ દ્વિઘાત રાખી પણ એક્સ વાળું પદ રાખવું નહીં. બરાબર, એટલે તમે ક્યુ અને આર મળશે ને એ બે કેવા મળશે, તો કે ઘાત સરખા હોય એવા જ મળશે, ગમે તે રાખી લ્યો. બરાબર, ચાલો આવી હતું. હવે અહીંયા જોવો તો ત્રીજું આવી રીતે ગમે એવું એક્ઝામ્પલ, આ ટેક્સ્ટબુકનું એક્ઝામ્પલ છે. ટેક્સ્ટબુકમાં એક પી ઓફ એક્સ આપ્યું હતું ને જી ઓફ એક્સ આપ્યું હતું, એમાં આ મળે છે. બરાબર, અહીંયા ભલે એક્સ હોય તો એ મળે છે, પણ આપણે શું છે, તો કે આ નિયમને ફોલો કરો ને, આ નિયમને, દ્વિઘાત રાખવાનું પણ એક્સ વાળું નહીં રાખવાનું, એટલે કન્ફર્મ મળશે તમને, કન્ફર્મ આવડા બેની ઘાત સરખી જ મળશે ગેરંટીથી, આવું રાખશો ને એટલે. બરાબર, એટલે આપણે એ જ યાદ રાખશું કે ભાઈ એક્સ વાળું પદ રાખવાનું નહીં અને આ ત્રિઘાત રાખવાની, એટલે આપણું કામ થઈ ગયું. તો હવે જોવું જોઈએ એના પછીનું કંઈક આવું છે ઉદાહરણ, કે આર ઓફ એક્સની ઘાત કેવી હોવી જોઈએ, ઝીરો હોવી જોઈએ. આર ઓફ એક્સની ઘાત ઝીરોનો મતલબ શું થાય, તો કે આર ઓફ એક્સની ઘાત ઝીરો એટલે, તો કે આર ઓફ એક્સ છે ને એ અચળ હોવી જોઈએ, અચળ બહુપદી. બરાબર, આર ઓફ એક્સ ઝીરો નથી કીધું, જોજો ખાસ સમજો, આર ઓફ એક્સની ઘાત ઝીરો કીધું છે. આર ઓફ એક્સની ઘાત ઝીરો એટલે એ ઇનડાયરેક્ટલી આવું કહેવા માંગે છે કે અચળ બહુપદી હોવી જોઈએ આર ઓફ એક્સ. હવે તો કે પી ઓફ એક્સ આવું રાખ્યું, જી ઓફ એક્સ આવું રાખ્યું. બરાબર, આ અચળ રાખ્યું જી ઓફ એક્સ. હવે જુઓ તો આપણે બેનો ઘડીયો બોલી છે, અહીંયા જો પેલા પ્રકાર પેલા ટાઈપમાં કર્યું હતું ને એને જેવું, બે એકા બે, બે દુ ચાર, બે તેરી છ, છ ની બદલે આપણે શું રાખ્યું, સાત, એટલે શેષ કેટલી વધશે, એક. શેષ એક વધે એટલે કેવી થઈ ગઈ, અચળ. હજી એકવાર જોજો, આ બે હતા તો અહીંયા બે નો ઘડીયો રાખ્યો, પણ અહીંયા છ નો રાખ્યા, એક વધારે રાખ્યો, સાત, એટલે શેષ કેટલી વધશે, એક. શેષ એક વધે એટલે કેવી, અચળ બહુપદી થઈ ગઈ. હજી જોવો જો બીજું ઉદાહરણ, અહીંયા જી ઓફ એક્સ તમે નવ રાખ્યા, નવ રાખ્યા તો અહીંયા નવનો ઘડીયો લખવાનો, નવ એકા નવ, નવ દો અઢાર, નવ તેરી સત્યાવીસ, નવ ચોક છત્રીસ થાય, પણ છત્રીસ રાખવાના નહીં, છત્રીસને બદલે સાડત્રીસ, આડત્રીસ, ઓગણચાલીસ ગમે તે રાખો. બરાબર, એનો મતલબ કે નવ ચોક કેટલા થવાના છે, છત્રીસ થશે, એટલે આડત્રીસમાં છત્રીસ જાય તો બે, એટલે જો તમારે શેષ કેટલી વધશે, બે. બરાબર,
આ રીતે તમે ગમે તે ઉદાહરણ બનાવી શકો, પી ઓફ એક્સની અને જી ઓફ એક્સની એક્ઝામ્પલ લઈને તમારે ક્યુ ને આર મેળવી લેવાના, એટલે આ ચારે ચાર મળી ગયા. બરાબર, આવું એક માર્કમાં પૂછે, દાખલામાં પૂછે નહીં. બરાબર છે, તો ચાલો હવે જુઓ તો એક્સ્ટ્રા દાખલો છે. આ શું કહે છે કે બહુપદી પી ઓફ એક્સને આના વડે ભાગતા ભાગફળ અને શેષ અનુક્રમે આ અને આ મળે છે. એટલે આમાં શું કીધું છે જુઓ તો, એક પી ઓફ એક્સ છે એને કોના વડે ભાગવાનું છે, તો કે આના વડે. એટલે તમારે જી ઓફ એક્સ શું થયું, એક્સ સ્ક્વેર પ્લસ ત્રણ એક્સ પ્લસ પાંચ. પછી ભાગફળ અને શેષ, એટલે પહેલાં હશે એ ભાગફળ ને પછી હશે એ શેષ. તો ભાગફળ કેટલું છે, તો કે પેલું શું છે, તો કે ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ એક. અને શેષ કેટલી છે, આર ઓફ એક્સ, એક્સ માઇનસ ત્રણ. બરાબર, તો હવે શું કરવાનું, તો કે ઓલું સૂત્ર પી ઓફ એક્સ બરાબર જી ઓફ એક્સ ઇન્ટુ ક્યુ ઓફ એક્સ પ્લસ આર ઓફ એક્સ. આ તમને ઓલો દાખલો સમજાવતો હતો હમણાં પહેલાં, ત્યારે કીધું હતું કે ભાઈ જી ક્યુ ને આર ની કિંમત આપી દે તો તમને શું મળી જાય, પી. આ જૂની ટેક્સ્ટબુકનો દાખલો છે, એક્સ્ટ્રા દાખલો. બરાબર, આ ત્રણ કિંમત હું અહીંયા મૂકી દો અને સાદરૂપ આપી દો ગુણાકાર, એટલે તમારો જવાબ આમાં ભાગાકાર ક્યાંય આવશે નહીં. બરાબર, તો આ થયું આપણું શું, તો કે આ ચેપ્ટરનું છેલ્લું હતું ટોપિક, કે ભાઈ જી પ્રમાણે શરત હોય એ પ્રમાણે તમારે શું ઉદાહરણ લખવાના અને પીના અને જીના. ચાલો હવે આજે આમાં આપણે આટલું રાખીએ. આવતી વખતે આપણે, તો કે બોર્ડમાં ક્યાં ક્યાં ક્વેશ્ચન પૂછાણા છે, કઈ રીતે પૂછાણા છે એ જોશું.